રાજ્યભરમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે નીટની પરીક્ષા આપનાર વડોદરાના વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને શું કહેવું છે આવો જાણીએ. समग्र गुजरात नी अंदर सूरत राजकोट वडोदरा सहित अनेक स्थलों पर आज NEET नीट नी परीक्षा नु आयोजन करवामां आव्युं हतुं. सौ महत्वनी वात छे के राज्य नी अंदर मोटी संख्या नी अंदर विद्यार्थीओ आ परीक्षा में बैठा हता. वडोदरा नी जो वात करीए तो वडोदरा नी अंदर विविध सेंटरो पर मोटी संख्या में विद्यार्थीओ आज आ परीक्षा आपी छे, त्यारे क्यांक ने क्यांक वालीओ नी पण आ परीक्षा साबित थई छे. वहेली सवार थी वालीओ पोताना बाळकों ने लईने दरेक परीक्षा केन्द्र पर पहोंची हता. त्यारे वडोदरा ना कलाली विस्तार में आवेली दिल्ली पब्लिक स्कूल जे छे કેન્દ્ર ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત છે કે જે રીતે પરીક્ષાના નિયમોને જડતા બતાવવામાં આવી તેને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં આક્રોશ છે, ત્યારે અહીંયા કેટલાક વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, સૌથી પહેલા આજે નીટની પરીક્ષા હતી, આપનું સંતાન પણ અહીંયા આવ્યું હશે પરીક્ષા આપવા માટે, શું તકલીફોનો સામનો કરવો પડ્યો, શું કહીશું ટૂંકાનમાં જણાવો. અહીંયા સાહેબ, જે બાળકો હતા તેમને દિલ્હી પબ્લિક સ્કૂલના સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડ એટલે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઓરમાયું વર્તન કરી અને તપાસની અંદર બહુ વધારે પડતી તકલીફો કરી અને બાળકોને કન્ફ્યુઝ કરવામાં આવેલા છે, જેથી કરીને એમનું મેમરી પાવર છે ક્લોઝ થઈ જાય એવી વસ્તુ કરવામાં આવી છે. એટલે સરકારને હું તો એ કહું છું કે અમારી જે ફી અહીંયા અમે ભરી ગવર્મેન્ટને, એ આ સ્કૂલને જે કંઈ પેમેન્ટ મળવા પાત્ર થતું હોય રિફંડેબલ બાળકોના ચાર્જીસ પેટે, તો એક પણ રૂપિયો ભારત સરકારે અને નીટની જે કંઈ પદ્ધતિ છે એ પ્રમાણે એમને મળવો ના જોઈએ સ્કૂલનો. અને આગામી સમયમાં આપ કે સેન્ટર છે રદ થઈ અને ગુજરાત બોર્ડની ગુજરાત સરકાર હસ્તકની કોઈ પણ સ્કૂલની અંદર સેન્ટર ફરીથી ફાળવવું જોઈએ નેક્સ્ટ યરથી. ગુજરાત સરકારની હસ્તકની શાળામાં કેન્દ્ર ફરવાવું જોઈએ, આપ શું કહીશો? જે હાલાકી પડી છે, આપ પણ વાલી તરીકે અહીં આવ્યા છો, કેટલી તકલીફોનો સામનો કર્યો? વધારે તકલીફનો સામનો પડ્યો. ટાઈમ ઉપર બસ મળી નહીં, બસ મળી તો અહીં પહોંચ્યા ત્યાં સુધી ગેટ બંધ કરી દીધો. હજુ સમય થાકતો ઓછો પડતો હતો ત્યારે પહેલા ગેટ બંધ કરી નાખ્યો છે. આપણા બાળકને અંદર પ્રવેશ મળ્યો ખરો, પરીક્ષાના સમયમાં મળી ગયો તો ખરો? મળી ગયો પ્રવેશ. અન્ય વાલીઓ પણ છે તેમની પણ પ્રતિક્રિયા લઈશું. સર, શું એક્ઝેક્ટલી તકલીફ પડી હતી? કેમ કે પરીક્ષાનો માહોલ હતો, વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક જે હડબડી થઈને લઈને એમના માનસિક તણાવ પણ એને મળ્યો છે, શું કહી શકો સાહેબ? કે પબ્લિક અહીં આવી, પબ્લિકને જે સુવિધા મળવી જોઈએ એ મળી નથી, અને તપાસના અંદર જે છોકરીઓના કાનના અંદર બુટ્ટી પહેરે, પગમાં છડા પહેરે કાઢવાની કોઈ જરૂરત નથી, એમાં ક્યાં કંઈ કશું હોતું નથી. અને છોકરાઓ હાથમાં દોરો જણોય પહેરે એ બી કંઈ કાઢવાની જરૂર હતી નહીં. અને અહીંયા જે દિલ્હી પબ્લિક હાઈસ્કૂલના જે ગવર્મેન્ટ અહીંયા એમ્પ્લોય છે એ લોકોને વાત કરવાની તમીજ નથી. પહેલાં તો એ લોકોને શીખવણ આપવા જોઈએ, કાં તો એ લોકોના ક્લાસ લેવા જરૂરી છે કે ફરીથી શિક્ષક લે અને ફરીથી અહીંયા ઘડી જોબ કરવા આવે ત્યાં સુધી આ લોકોને જોબ કરવાની કોઈ જરૂર નથી. અને બીજી વસ્તુ કે જ્યાં સુધી બને ત્યાં સુધી આ સ્કૂલમાં બને ત્યાં સુધી ફરીથી અહીંયા એક્ઝામ આપવા માટે સ્ટુડન્ટોને ના બોલાવવામાં આવે એ સારામાં સારું રહેશે. હું લુણાવાડાથી આવ્યો છું સાહેબ. લુણાવાડાથી આવેલા, આપ પણ બહારથી જ આવેલા છો, શું તકલીફો પડી છે, શું કહીશો? આપ વડોદરાના છો, શું તકલીફો પડી રહી છે? તકલીફ સાહેબ અહીંયા એ પડે છે કે બહારથી જે બી કઈ છોકરાઓ આવ્યા છે વગર પેરેન્ટ્સ આવ્યા છે એ લોકો આધાર કાર્ડ લાવવાનું ભૂલી ગયા. એમના મોબાઈલમાંથી અમે આધાર કાર્ડની ઝેરોક્સ બીજા પેરેન્ટ્સો કાઢીને લાયા છે, છોકરાઓને અંદર ઉભા રખાવડાયેલા અમારી જોડે કે અમે ટાઈમ થશે એટલે જવા દઈશું. એટલા ટાઈમની અંદર પેરેન્ટ્સો બીજા પેરેન્ટ્સો લાવી નહીં શક્યા આધાર કાર્ડની ઝેરોક્સ, તેમને બહાર કાઢવામાં આવ્યા છે. બહાર કાઢીને પેરેન્ટ્સો પર હાથ ઉગાવવામાં આવ્યો છે. આ સ્કૂલના પ્રિન્સિપાલ જે બી કોઈ અહીંયા લેડી છે સિક્યુરિટી, એ ગમે તેવો ગારો બોલતા હતા. જે કેન્દ્ર છે કેન્દ્ર ઉપર ક્યાંક ને ક્યાંક મિસબિહેવિયર વાલીઓ સાથે થયું છે. મહિલા છો, મહિલા તરીકે આપ આવ્યા છો, આપની સાથે આપનું સંતાન પણ આવ્યું છે, શું તકલીફો, શું હાલાકી પડી? તકલીફો તો મારા વિદ્યાર્થીને તો કોઈ તકલીફ નહીં થઈ, પણ બહારથી જે આવેલા છે એમને તકલીફ થઈ છે. અને આજે લેડીઝને આજે કપડાં બદલાવ્યા આ સારું વર્તન ના કહેવાય. છોકરી જે કપડાં પહેરીને આવી હોય એને એ જ એક્ઝામ આપવાની જરૂર છે, એક્ઝામ આપવા માટે જ આવે છે, એમાં કપડાં બદલાવાની શી જરૂર? આ મિસબિહેવ જ કહેવાય, સારું ના કહેવાય. ચોક્કસથી, એટલે ક્યાંક ને ક્યાંક NEET નીટની એક્ઝામને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ઉત્સાહ હતો, અને ઉત્સાહ સાથે વડોદરાના આ કેન્દ્ર ઉપર જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા ત્યારે તેમની સાથે આવેલા વાલીઓ સાથે મેનેજમેન્ટ દ્વારા પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે, સાથે સાથે વિદ્યાર્થીઓની પણ અંગ જડતી સુધીના બનાવવા બન્યા છે. ત્યારે વાલીઓનો ચોક્કસથી આક્રોશ છે કે આવનારા સમયમાં આ પ્રકારની પરીક્ષાઓનું જો આયોજન કરવામાં આવે ત્યારે ગુજરાત સરકાર સંચાલિત શાળાઓમાં પણ કેન્દ્રની જોગવાઈ કરવામાં આવે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા.